હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. આજે જે છે આપણે એન્વાયરમેન્ટ અને ઇકોલોજીનો જે આપણી સિરીઝ ચાલી રહી છે એનો ચોથો લેક્ચર છે. ફોર્થ લેક્ચરમાં આપણે જોઈશું સક્સેશન વિશે. બે ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છે, એક તો સક્સેશન અને બીજું છે બાયોડાયવર્સિટી. બાયોડાયવર્સિટીમાં જે છે આપણે એની આલ્ફા બાયોડાયવર્સિટી કોને કહેવાય, બીટા કોને કહેવાય, ગામા કોને કહેવાય એના વિશે જોઈશું. તો ડિસ્કશન શરૂ કરીએ. તો સૌથી પહેલા આવે છે અનુક્રમણ, બરાબર છે? અનુક્રમણ એટલે શું થાય કે એને ઇંગ્લિશમાં કહેવાય સક્સેશન. એનો સીધો મતલબ એવો થાય કે કોઈ એક જગ્યા પર કોઈ એક પ્રજાતિ હોય એને રિપ્લેસ કરીને કોઈ બીજી પ્રજાતિ જગ્યા પર આવે, બરાબર? અથવા તો કોઈ એક જગ્યા પર કશું જ ના હોય અને ત્યાં જે છે કોઈ નવો સજીવ, નવી પ્રજાતિ જે છે એ આવે, તો એ બંનેને કહેવાય છે સક્સેશન. મતલબ કે ક્યાં તો કોઈ એક જીવ છે, બરાબર છે, એને હટાવીને જે છે ત્યાં નવી પ્રજાતિ આવશે, બરાબર, આને સક્સેશન કહેવાશે. અથવા કોઈ એક જગ્યા હશે કે જ્યાં કશું નથી, બરાબર, કોઈ જીવ સજીવ છે નહીં અને ત્યાં જે છે એ નવું જીવન શરૂ થશે, કોઈ પણ ફોર્મમાં હોય, અલગે હોય, બરાબર છે, કે પછી નાના ઝાડ હોય કે કોઈ પણ, તો એને જે છે બંનેને સક્સેશન કહેવામાં આવશે. સક્સેશનના જે છે બે પ્રકાર હોય છે, એક તો પ્રાથમિક એટલે પ્રાઇમરી અને બીજું છે સેકન્ડરી અથવા દ્વિતીય કહેવામાં આવે છે, બરાબર. દ્વિતીય પ્રાઇમરી સક્સેશન કોને કહેવાય છે કે ધારો કે કોઈ એક જગ્યા છે, અહીંયા કશું જ અત્યારે ખાલી એક જમીન છે, બરાબર છે, ત્યાં ધીમે ધીમે વર્ષો જતા વરસાદ પડશે, બરાબર, હવા દ્વારા જે છે કોઈ ન્યુટ્રિયન્ટ્સ આવશે, કોઈ બીજા પરાગરજ જે છે ઉડીને ત્યાં આવશે અને જે છે એ આ જમીન પર ધીમે ધીમે પછી જે છે ઘાસ ઉગવાના શરૂ થાય, તો આને કહેવાય પ્રાથમિક સક્સેશન. કેમ કે કોઈ વસ્તુ હતી નહીં ત્યાં એક નવી વસ્તુ બની. સેકન્ડરી સક્સેશન કોને કહેવાય, તો ધારો કે આ એક જગ્યા છે જ્યાં ઓલરેડી ઘાસ છે, બરાબર છે, આ ઘાસને જે છે રિપ્લેસ કરીને ત્યાં મોટી વનસ્પતિ આવે, બરાબર, મોટા મોટા ઝાડ આવી જાય, બરાબર, અને મોટા ઝાડ આવવાને કારણે નાના જે ઘાસ છે ક્યાં તો એ બિલકુલ ડિસ્ટ્રોય થઈ જાય, તો બહુ જ ઓછી જે સંખ્યામાં ત્યાં અવેલેબલ રહે, તો આને કહેવાય છે સેકન્ડરી અથવા દ્વિતીય સક્સેશન. દ્વિતીય સક્સેશનનું એક ઉદાહરણ આપું તમને કે ધારો કે પહેલા આપણે માનો કે આ એક વોટર બોડી છે, બરાબર છે, આ વોટર બોડી છે, અહીંયા પાણી ભરેલું છે, બરાબર છે, પાણી ભરેલું છે. યુટ્રોફિકેશન આપણે જે લાસ્ટ લેક્ચરમાં જોયું કે ભાઈ સુપોષણ, વધારે પડતું પોષણ આવવાને કારણે આખા ઉપર જે છે એમની અંદર જે બધા સજીવો અથવા જે પ્રજાતિ જે છે વનસ્પતિની એનો ગ્રોથ વધારે થાય, તો એવું થવાને કારણે અહીંયા જે છે એ ધીમે ધીમે વનસ્પતિનો ગ્રોથ વધવા લાગશે, ધીમે 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 ગ્રોથ વધવા લાગશે, એટલે નીચેનું જે પાણી છે, બરાબર, એ જે છે એ ધીમે ધીમે જમીનમાં ઉતરતું જશે, બરાબર, નવું પાણી જે છે અહીંથી આવવા નહીં દે કારણ કે ઉપર આખું લેયર એનું બનેલું હશે, ઉપરથી આ વનસ્પતિ જે છે ડેડ થશે તો એનું પણ અહીંયા જે એને કહેવાય કે રેસિડ્યુઅલ્સ રહી જશે. અહીંયા જે નીચેના સજીવો છે એને પણ જે સૂર્યપ્રકાશ ના મળવાને કારણે, ઓક્સિજન ના મળવાને કારણે ડેડ થશે, તો ધીમે ધીમે જે છે આમાં લેયર નીચું આવતું જશે, બરાબર છે, નીચું આવતું જશે લેયર, અને એક સમય એવું થશે કે આખું તળાવ જે છે બિલકુલ સુકાઈ જશે, સુકાઈ જશે એટલે જે છે અહીંયા ધીમે ધીમે ઘાસ ઉગવાના ચાલુ થશે અને જે છે એ સમય જતા ધીમે ધીમે નીચે માટીનું લેયર થઈને ઘાસની ઉપર જે છે એ ઝાડ પણ આવી જશે. તો આખી જે પ્રક્રિયા છે આને કહેવાય દ્વિતીય સક્સેશન, સેકન્ડરી સક્સેશન. કેમ કે એક આખી વોટર જે પાણીની જે ઇકોલોજી સિસ્ટમ હતી, ઇકોસિસ્ટમ હતી, એને રિપ્લેસ કરીને જે છે એ જંગલ પ્રકારની જગ્યા પર બની ગયું, તો આને કહેવાય છે સેકન્ડરી સક્સેશનનું આ ઉદાહરણ છે, બરાબર છે. હવે સક્સેશન કેટલા પ્રકારના સ્ટેપમાંથી થતું હોય છે એ સ્ટેપ એકવાર જે છે એક્ઝામમાં ક્લાસ 1-2 ની એક્ઝામમાં પૂછાયા હતા કે નીચેનામાંથી કયું જે છે એ સક્સેશનનું સ્ટેપ છે, તો સક્સેશન જે છે એ કયા સ્ટેપમાંથી થઈને જતું હોય છે, તો સૌપ્રથમ હોય છે ન્યુટેશન, ન્યુટેશન, બરાબર છે, બીજું હોય છે માઇગ્રેશન, માઇગ્રેશન, ત્રીજું હોય છે કોમ્પિટિશન, ચોથું હોય છે રિપ્લેસમેન્ટ અને પાંચમું હોય છે સ્ટેબિલાઇઝેશન. મતલબ કોઈ પણ જગ્યા પર નવો ક્યાં જીવ આવશે, બરાબર છે, અથવા તો જે છે કોઈ માઇગ્રેટ થઈને કોઈ જીવ આવશે એક જગ્યા પર, પછી ઓલરેડી ત્યાં જે જીવ હશે એ લોકોની વચ્ચે જે છે એ કોમ્પિટિશન નો સ્ટેજ આવશે, કોમ્પિટિશન સ્ટેજ આવશે, જે પ્રજાતિ વધારે ડોમિનેટ હશે બીજાને રિપ્લેસ કરી દેશે અને જે છે ત્યાં લાસ્ટમાં જે છે એક પ્રજાતિ સ્ટેબલ થશે. તો આટલા જે છે એ ન્યુડેશન, માઇગ્રેશન, કોમ્પિટિશન, રિપ્લેસમેન્ટ અને સ્ટેબિલાઇઝેશન આટલા પ્રકારમાં થઈને કોઈ પણ ઇકોસિસ્ટમમાં જે છે એ સક્સેશન થતું હોય છે. આપણે આ જે એક્ઝામ્પલ જોયું અથવા આ જ આપણે સ્ટેપ જોયા એ રાતોરાત થતા નથી, એમાં
હજારો વર્ષોની જે પ્રક્રિયા હોય છે, બરાબર છે, 100 200 500 600 વર્ષ પછીની જે છે આ ધીમે 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 પ્રક્રિયા થતી હોય છે સક્સેશનની, બરાબર છે. હવે આપણે જોવાની છે બાયોડાયવર્સિટી. બાયોડાયવર્સિટી નો મતલબ થાય છે જૈવ વિવિધતા, બરાબર છે. એનો મતલબ આપણે થાય કે એક તો જીવ અને એમાં રહેલી વિવિધતા, બરાબર છે. જીવ અને એમાં રહેલી વિવિધતાને આપણે કેવી રીતે સમજી શકીએ, તો એના માટે બે એક્ઝામ્પલ લેવા પડે. એક કોઈ ગ્રામ હોય, રૂરલ એરિયાનું કહીએ અને શહેરનું લઈએ, બરાબર છે. ગામડામાં શું થશે કે ભાઈ 5 જે છે માણસો છે, બરાબર છે. 2 જે છે એ પ્રકારના અલગ અલગ કૂતરા મળે છે ત્યાં, 5 અલગ અલગ ના પક્ષી મળે છે, અને ત્યાં જે ખેતર હોય છે અથવા જે જંગલ હોય છે નજીકમાં તેમાં જે છે 6 પ્રકારના જે છે એ અલગ અલગ ઘાસ મળે છે, બરાબર છે. શહેરમાં શું હોય, શહેરમાં ધારો કે 10 પ્રકારના 10 માણસો મળે છે અને એક પક્ષી જોવા મળે છે અને એકાદ જે છે પ્રાણીની પ્રજાતિ જોવા મળે છે, બરાબર. તો કદાચ આપણે સંખ્યામાં જોવા જઈએ તો કદાચ શહેરનું જે છે એ વધી શકે, પણ જો તમે ડાયવર્સિટીની રીતે જોવા જાઓ, બરાબર છે. આ ધારો કે આપણે માની લો 100 માણસ છે, બરાબર. તો શહેરમાં જે છે એ તમને વ્યક્તિઓ દીઠ અથવા સજીવની સંખ્યા કદાચ વધારે મળે, પણ એમાં વિવિધતા હશે નહીં. કેમ કે માણસોની સંખ્યા વધારે હોય, એકાદ પક્ષી હોય અને એકાદ જે છે પ્રાણી હોય. ગામડામાં જેટલા પક્ષી અને પ્રાણી જોવા મળે એટલા શહેરમાં જોવા મળશે નહીં. તો સંખ્યાની દ્રષ્ટિએ જોવા જાય તો શહેરમાં વધારે હશે સજીવ, પણ ડાયવર્સિટી વિવિધતાની રીતે જોવા જાય તો ગામડામાં જે છે તમને અલગ અલગ પ્રકારના પ્રાણી પક્ષી જોવા મળશે. તો આને કહેવાય છે વિવિધતા, બરાબર છે. હવે જૈવ વિવિધતાની આપણે આજે છે એ જોઈએ પરિભાષા. હવે એના લેયર જોઈએ, જૈવ વિવિધતાના લેયર પ્રકાર નહીં, એને લેયર હોય છે, બરાબર છે. એને આપણે આ રીતે સમજી શકીશું. તો સૌ પ્રથમ આવશે જીનેટિક બાયોડાયવર્સિટી, આનુવંશિક જૈવ વિવિધતા, બરાબર છે. આનુવંશિક જૈવ વિવિધતા આવશે. બીજી આવશે પ્રજાતીય જૈવ વિવિધતા, અને ત્રીજી આવશે ઇકોલોજીકલ બાયોડાયવર્સિટી, એટલે પારિસ્થિતિકી અથવા ગુજરાતીમાં લખીએ તો પારિસ્થિતિકીય જૈવ વિવિધતા. હવે જીનેટિકલી બાયોડાયવર્સિટીના એક્ઝામ્પલ કોને કહી શકાય, તો કે ભાઈ તમે કોઈ એક જ પ્રજાતિ છે, બરાબર છે, એમાં કેટલી પ્રકારની ઇન્ટરનલ પ્રજાતિ આવેલી છે, બરાબર. એટલે ધારો કે તમે એક ઘાસની પ્રજાતિ લો, બરાબર, કે આપણે નાના ઘાસની જ અત્યારે વાત કરવાની છે. તો ઘાસની અંદર જે છે કેટલા અલગ અલગ પ્રકારના ઘાસ હોય, અથવા તમે પક્ષીની વાત કરો તો એમાં કેટલા અલગ અલગ પ્રકારના પક્ષીઓ હોય છે, બરાબર છે. તો એને કહેવાય છે ફર્સ્ટ, એટલે કે આનુવંશિક બાયોડાયવર્સિટી. એટલે ધારો કે એક વસ્તુ યાદ રાખવાનું, સૌથી વધારે જો બાયોડાયવર્સિટી, આનુવંશિક બાયોડાયવર્સિટી, જીનેટિકલી બાયોડાયવર્સિટી દુનિયામાં કોઈની હોય તો એ છે ઘાસ અને પક્ષીની, બરાબર છે. આ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઘાસ એટલા બધા પ્રકારના છે કે તમે એને છે કદાચ એક સાથે યાદ ના રાખી શકો, ગણી ના શકો. પક્ષીઓ પણ એટલા બધી પ્રજાતિના છે, એના કરતા ઓછી પ્રજાતિ જે છે તમને શાકાહારી પ્રાણીઓની મળશે, અને એના કરતા ઓછી પ્રજાતિ જે છે માંસાહારી પ્રાણીઓની મળશે. માંસાહારી પ્રાણીઓમાં 5 10 15 તમે યાદ રાખી શકો, શાકાહારીમાં જે છે કદાચ 20 25 હશે તમે યાદ રાખી શકો, પણ ઘાસ જે છે એની એટલી બધી પ્રકારની પ્રજાતિ હોય છે કે તમે કદાચ એમાં ડિફરન્શિયેટ પણ ના કરી શકો. તો જીનેટિકલી બાયોડાયવર્સિટી એટલે એક જ ધારો કે ઘાસ છે, એમાં અલગ 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 પ્રકારના ઘાસોની જે છે આપણે ડાયવર્સિટી. પછી આપણે ખાલી પક્ષીની વાત કરીએ તો એક પક્ષી આવું હોય, એકની ચાંચ મોટી હોય, એકને આ કલર હોય, એક આ ખાતું હોય, એક અહીં રહેતું હોય, બરાબર છે. તો એટલી જે છે એ જીનેટિકલી. હવે આવશે આપણે પ્રજાતીય બાયોડાયવર્સિટી. પ્રજાતીય બાયોડાયવર્સિટી મતલબ કોઈ પણ એક જગ્યાએ કેટલી પ્રકારના પક્ષી છે, કેટલા પ્રકારના ઝાડ છે અથવા ઘાસ છે, કેટલા પ્રકારના ઝાડ છે, કોઈ એમાં એક્વેટિક એનિમલ છે એટલે પાણીને લગતા કોઈ છે કે નહીં, કોઈ સરીસૃપ છે કે નહીં, બરાબર છે. તો આખી આખી પ્રજાતિની જ્યારે વાત કરીએ કે પક્ષીઓની પ્રજાતિ તો છે, જોડે ઘાસની પ્રજાતિ પણ એ જગ્યાએ વધારે છે, સરીસૃપ પણ વધારે છે, પાણીમાં રહેતા પણ ઇકોસિસ્ટમ પણ વધારે છે, ઝાડ ઉપર રહેતા જે છે પ્રાણીઓ પણ વધારે છે, બરાબર છે, જમીન ઉપર જે છે સરકતા નાના નાના જીવ પણ વધારે છે. તો આને કહેવામાં આવે છે પ્રજાતીય બાયોડાયવર્સિટી. અને સૌથી મોટી હોય છે ઇકોલોજીકલ બાયોડાયવર્સિટી, એટલે આખી ઇકોસિસ્ટમની વાત કરો. જેમ કે તમે વાત કરો કે ભાઈ સવાના ના જંગલની વાત કરો, અથવા તો જે છે એ એક્વેટિક આપણે વાત કરી, બરાબર છે, એક્વેટિક બાયોડાયવર્સિટીની વાત કરી, પછી પહાડ ઉપર જે હોય એની બાયોડાયવર્સિટીની વાત કરી, પછી તમે લઈ શકો કે ભાઈ બરફ ટુંડ્રા પ્રદેશમાં જે છે કેટલી બાયોડાયવર્સિટી હોય છે.
તો આખે આખું તમે જ્યારે એક મોટી સંખ્યામાં જ્યારે કોઈ એક મોટો એરિયા પસંદ કરો તો એ જે છે ઇકોલોજીકલ બાયોડાયવર્સિટી થશે. એના કરતાં નાનું જે છે પ્રજાતીય બાયોડાયવર્સિટી, અને સૌથી ઓછા એકમમાં જો તમે કોઈ સંખ્યામાં જો તમે જોવા માંગતા હોય તો એ જીનેટિકલી બાયોડાયવર્સિટી છે. જે પ્રજાતિની જીનેટિકલી બાયોડાયવર્સિટી આનુવંશિક જે વિવિધતા વધારે હશે એને જે છે નાશ પામવાના જે છે એ શક્યતા ખૂબ ઓછી છે. કેમ કે કદાચ એક પ્રજાતિ ઘાસની નાશ પામશે તો બીજી છે જે ઘાસ તરીકે રિપ્રેઝન્ટ કરશે પોતાની જાતને, એક પ્રકારના પક્ષીઓ હશે તો બીજા પ્રકારના પક્ષી આવશે જે ઉડી શકતા હશે, એ નહીં હોય ત્રીજા પ્રકારના આવશે, બરાબર છે. જેમ જેમ ઉપર જતા જઈએ બરાબર, પણ જો તમે એક આખું વાઘ અથવા સિંહ અથવા જે ઉપરની જે પ્રજાતિ કહેવાય એ જો નાશ પામશે તો એને રિપ્લેસ કરવા માટે બીજી પ્રજાતિ જે છે જલ્દી મળી શકે તેમ નથી. તો આને કહેવાય છે બાયોડાયવર્સિટીના પ્રકાર. હવે આપણે જોવાનું છે બાયોડાયવર્સિટીમાં બીજો એક કોન્સેપ્ટ છે રિચનેસ, સ્પીસીઝ રિચનેસ અને ઇવનનેસ, બરાબર છે. તો સ્પીસીઝ રિચનેસ અને ઇવનનેસ એટલે શું? રિચનેસનો મતલબ જે આપણે આગળ વાત કરી કે એક હશે માણસની પ્રજાતિ, એક હશે પક્ષી, ત્યાં એક જે છે એક કૂતરું છે બરાબર છે, એક જે છે એ વાંદરો છે, એક જે છે એ ત્યાં માછલી ઘર રાખેલું છે બરાબર છે. તો આ થઈ છે સ્પીસીઝ રિચનેસ કે અલગ 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 પ્રકારની જે છે એ પ્રજાતિ રહેલી છે. સ્પીસીઝ ઇવનનેસનો મતલબ કે ભાઈ સંખ્યા વાઇઝ કેટલું વધારે છે, તો કે ભાઈ 100 માણસ છે તો ઇવનનેસ જોવા જઈએ તો આ વધારે થશે, રિચનેસની રીતે જોવા જઈએ તો ઉપરનો જે ફોર્મ્યુલા છે એ વધારે થશે, બરાબર છે. તો આ જે છે ફરક છે સ્પીસીઝ રિચનેસ અને સ્પીસીઝ ઇવનનેસનો, બરાબર છે. હવે આપણે જોઈએ બાયોડાયવર્સિટીમાં આગલો ટોપિક છે કે ભાઈ આલ્ફા બીટા અને ગામા બાયોડાયવર્સિટી. તો આલ્ફા બીટા અને ગામા બાયોડાયવર્સિટી, બરાબર છે. તો આલ્ફા બાયોડાયવર્સિટીનો મતલબ થશે, આલ્ફા બાયોડાયવર્સિટીનો મતલબ થશે કે હેડ કાઉન્ટ. એટલે ધારો કે આ એક સર્કલ આપણે લઈએ બરાબર છે, અહીંયા એક નાનું સર્કલ છે અને એક સ્ટાર છે બરાબર છે. તો આની આલ્ફા બાયોડાયવર્સિટી કેટલી થશે? તો કે 2, બરાબર છે. ધારો કે આ લઈ લો તમે સર્કલ, તો બાયોડાયવર્સિટી જે છે આની થઈ જશે 3. કેમ કે કેટલા પ્રકારના જીવ છે આની અંદર? તો કે ભાઈ 3 પ્રકારના અત્યારે જીવ છે. તો આની થઈ ગઈ બાયોડાયવર્સિટી, આલ્ફા બાયોડાયવર્સિટી 3. બીટા બાયોડાયવર્સિટીનો મતલબ થાય છે કે આલ્ફા કરતા કેટલો ચેન્જ આવ્યો, બરાબર છે. ફોર એક્ઝામ્પલ સર્કલ છે, પછી આપણે જે આ સ્ટાર કીધો એ છે, પછી ધારો કે ટ્રાયંગલ લઈ લઈએ અને એક ચોરસ લઈ લઈએ બરાબર છે. તો આની બીટ આ ઇકોસિસ્ટમની બીટા ડાયવર્સિટી કેટલી થશે? તો કે 2 થશે. કેમ કે ઓલરેડી આ જે સર્કલ અને સ્ટાર છે એ તો આગળ પણ હતા જ, બરાબર. ચેન્જ શું થયો, નવું શું આવ્યું? તો એને કહેવાય છે કે ભાઈ નવા 2 સજીવ આવ્યા છે તો બીટા ડાયવર્સિટી થશે 2, બરાબર. સમજ પડી? આલ્ફામાં જે છે હેડ કાઉન્ટ કરી લેવાના હોય કે ભાઈ કેટલા 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 છે, એટલે સીધું થઈ ગયું આલ્ફા બાયોડાયવર્સિટી. બીટા બાયોડાયવર્સિટી એટલે ચેન્જ શું થયો, આલ્ફામાં હતા એટલા તો છે જ પણ ચેન્જ કેટલાનો આવ્યો, એને કહેવાય છે બીટા ડાયવર્સિટી. અને ગામાનો મતલબ છે કે આલ્ફા પ્લસ બીટા કરો એટલે ગામા બાયોડાયવર્સિટી. તો ગામા બાયોડાયવર્સિટી ઇમ્પોર્ટન્ટ નથી, આલ્ફા બાયોડાયવર્સિટી પણ એટલી ઇમ્પોર્ટન્ટ નથી. સૌથી વધારે હોય તો જે છે બીટા બાયોડાયવર્સિટી. કેમ કે એમાં અલગ અલગ પ્રકારના જીવ કેટલા છે, તો જે ઇકોસિસ્ટમની બીટા બાયોડાયવર્સિટી વધારે હશે એનું જે છે એ ઇકોસિસ્ટમમાં સૌથી સ્ટેબલ ગણવામાં આવે છે. તો આ નાના નાના કોન્સેપ્ટ જે છે એ એન્વાયરમેન્ટમાંથી જે છે દરેક એક્ઝામમાં પૂછાતા હોય છે, અને એક્ઝામ હોલમાં જ્યારે એટલા પ્રેશરની અંદર ઓછા સમયમાં જ્યારે સ્ટેટમેન્ટ વાંચવાના હોય, પહેલું બીજું સાચું છે કે બીજું ત્રીજું સાચું છે, તો એવામાં જે છે આપણે ભૂલ થવાની શક્યતા રહે છે. તો કોન્સેપ્ટ થોડો ક્લિયર હશે તો તમે જે છે એક સ્ટેટમેન્ટ ખાલી તમને ખબર પડી ગઈ કે ભાઈ ના બીટા બાયોડાયવર્સિટી જેની સ્ટેબલ હશે એ ઇકોસિસ્ટમ સ્ટેબલ ગણવામાં આવે છે. આવું એક સ્ટેટમેન્ટ હશે તો કયું સ્ટેટમેન્ટ નીચેના વાળી સાચું છે, તો એ જે બીજા કે ત્રીજા નંબરે જે આપેલું હોય એને પકડી રાખવાનું કે આ સાચું છે, તો આ જે ઓપ્શનમાં હશે એ ઓપ્શનમાં જ આપણે ધ્યાન આપવાનું રહેશે, બરાબર. તો આ રીતે જે છે તમે એક્ઝામની તૈયારી કરી શકો છો. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ જોઈએ. આગળ જે છે અને આના પછીના જે 5મા લેક્ચરમાં આપણે બાયોડાયવર્સિટીના જે છે એ ફાયદા શું છે અને એને હાનિ કઈ રીતે થઈ રહી છે અને હાનિને રોકવા માટે જે છે ગવર્મેન્ટ જે છે શું પગલાં લઈ રહી છે એ જે છે આપણે જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ, જય હિન્દ. ઓકે.